વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા હેઠળ સરકારી વિભાગોમાં પસંદ કરાયેલા 71,000 કર્મચારીઓના નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. આ દરમિયાન વડાપ્રધાને પોતાનું સંબોધન પણ કર્યું. વડાપ્રધાન મોદીએ છેલ્લા 9 વર્ષમાં રોજગાર ક્ષેત્રે કરેલા કાર્યો વિશે પણ જણાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 9 વર્ષોમાં ભારત સરકારે પણ સરકારી ભરતી પ્રક્રિયાને ઝડપી, વધુ પારદર્શક અને ન્યાયી બનાવવાને પ્રાથમિકતા આપી છે. આજે અરજી કરવાથી લઈને પરિણામ મેળવવા સુધીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ છે. આજે દસ્તાવેજોને સ્વપ્રમાણિત કરવું પણ પૂરતું છે. ગ્રુપ સી અને ગ્રુપ ડીની જગ્યાઓ પર ભરતી માટે ઇન્ટરવ્યુ પણ પૂરા થઈ ગયા છે. આ તમામ પ્રયાસોથી ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદનો અંત આવ્યો છે. તેમણે કહ્યું કે 9 વર્ષ પહેલા આ દિવસે જ લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા હતા, ત્યારે આખો દેશ ઉત્સાહ અને આસ્થાથી ભરાઈ ગયો. સબકા સાથ સબકા વિકાસના મંત્ર સાથે આગળ વધતું ભારત આજે વિકસિત ભારત બનવા માટે પ્રયત્નશીલ છે. આ 9 વર્ષ દરમિયાન રોજગારની નવી સંભાવનાઓને કેન્દ્રમાં રાખીને સરકારની નીતિઓ તૈયાર કરાઈ છે. પાછલા 9 વર્ષમાં ભારત સરકારે પાયાની સુવિધાઓ માટે લગભગ રૂપિયા 34 લાખ કરોડનો મૂડી ખર્ચ કર્યો છે. આ વર્ષના બજેટમાં પણ મૂડી ખર્ચ માટે રૂપિયા 10 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યા છે. વડાપ્રધાને એમ પણ કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં ગરીબો માટે બનાવેલા 4 કરોડ પાકા મકાનોએ રોજગારીની ઘણી નવી તકો પણ ઊભી કરી છે. દરેક ગામમાં ખોલવામાં આવેલા 5 લાખ કોમન સર્વિસ સેન્ટર આજે રોજગારનું મુખ્ય સ્ત્રોત બની ગયા છે. યુવાનોને ગ્રામ્ય કક્ષાના ઉદ્યોગ સાહસિક બનાવવા સુધીનું પણ કામ ચાલી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં કામનો ટ્રેન્ડ પણ ખૂબ જ ઝડપથી બદલાયો છે. આ બદલાતા સંજોગોમાં યુવાનો માટે નવા ક્ષેત્રો ઉભા થયા છે. કેન્દ્ર સરકારે નવા ક્ષેત્રોને પણ સતત સમર્થન આપી રહી છે.